નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ છ માં જ પાઠ સાત કલાકારની ભૂલ તો ચાલો આપણે પાઠ સમજીએ કે મૂર્તિઓ બનાવનાર એક શિલ્પી હતું શિલ્પી શિલ્પી એટલે જે મૂર્તિઓ બનાવે એ કારીગર એને શિલ્પી કહેવાય એનું નામ તુલમોહન હતું લોકો એને મોહન કહીને જ બોલાવતા હતા મોહન અદ્ભુત અને આબેહૂબ મૂર્તિઓ બનાવતું આ બી હું એટલે હું બહુ ત્રાદશ તે મૂર્તિઓ જોઈને ભલભલા દંગ રહી જતા દંગ રહી જવું એ એક રૂઢિપ્રયોગ છે દંગ રહી જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું એટલે મૂર્તિઓ જોઈ બધા આશ્ચર્યચકિત થઈ જતા એક વખત તેણે પોતાના મિત્ર એક મિત્રની મૂર્તિ બનાવેલી મિત્રની મૂર્તિ જોઈને શિલ્પીના મામાએ મીઠાઈ અપાવવા માટે મિત્રને બજારમાં લઈ જવા કેટલોય આગ્રહ કર્યો પણ કઈ મૂર્તિ ચાલે ખરી આખરે મામાને જાણ થઈ કે આ તો પથ્થરની પ્રાણ વગરની મૂર્તિ છે પ્રાણ એટલે એટલે જીવ ચેતના કે પથ્થરની મૂર્તિ છે એમાં જીવ નથી તો મોહને એક વખત ઘરના દ્વાર પાસે ચોકીદારની મૂર્તિ બનાવી મૂકી દીધી એ જોઈને એ મૂર્તિને જોઈને મોહનને ત્યાં ચોરી કરવા આવેલા ચોર ભાગી ગયા હતા મોહને ઘણા લાંબા સમય સુધી મૂર્તિઓ બનાવ્યા કરી આખરે સમય જતાં એ વૃદ્ધ થવા લાગ્યો એ વિચારવા લાગ્યો કે હવે ગમે ત્યારે મૃત્યુ આવશે મરવું તો પડશે મારે કોઈ એવું કાર્ય કરી જવું જોઈએ કે લોકો મને વર્ષો સુધી ન ભૂલે વિચાર કરતાં કરતાં તેણે પોતાના રૂપ રંગ અને આકાર ધરાવતી દસ મૂર્તિઓ બનાવી ધારીને બરાબર જોઈએ તો પણ મૂર્તિઓમાં અને મોહનમાં કોઈ તફાવત ખ્યાલમાં ન આવે તેવી કળા એની પાસે હતી એક દિવસ મોહનને રાત્રે સ્વપ્ન આવ્યું કે કાલે તેનું મૃત્યુ થવાનું છે તેણે એક તરકીબ વિચારી કાઢી તરકીબ એટલે કે યુક્તિ એ બીજે દિવસે પોતાની બનાવેલી મૂર્તિઓની વચમાં ઊભો રહી ગયો મોહનને લઈ આવવા યમરાજે પોતાના દૂતને મોકલ્યો દૂધ એટલે સંદેશવાહક યમ યમરાજનો પ્રતિનિધિ દૂધ મોહનના ઘરે આવ્યો જોયું તો એક સાથે અગિયાર મોહન ઊભા છે દૂતને નવાઈ લાગી નવાઈ એટલે એને આશ્ચર્ય થયું એ સાચા મોહનને ઓળખી શક્યો નહીં એટલે ખાલી હાથે અમરાજની પાસે ગયો યમરાજને બધી વાત કરી દૂતને ખાલી હાથે પાછો આવેલો જોઈને યમરાજ ગુસ્સે થયા યમરાજી કહ્યું મૂર્ખ મોહન એક જ છે પણ એ બુદ્ધિશાળી કલાકાર છે અને તું એનાથી બની ગયો છે આપણે દેવતા છીએ દેવતા એટલે દેવ થોડીક બુદ્ધિ ચલાવો એટલે જીવતો મોહન પકડાઈ જશે એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે આયુષ્ય એટલે જીવવાનો સમય એની આવડતા પૂરી થઈ ગઈ છે એટલે એને જીવતો રાખવાનો નથી દૂધ તો પાછો ચાલ્યો મોહને દૂધના પગલાનો અવાજ સાંભળ્યો પાછો એ મૂર્તિઓની વચ્ચે જઈને ઊભો રહી ગયો આ વખતે એક પછી એક મૂર્તિને શાંતિથી જોવા લાગ્યો એ જાણતો હતો કે આમાં એક તો જીવતો મોહન છે જ જોકે બધી મૂર્તિઓ પણ જીવંત જ લાગતી હતી મોહન પણ આંખ પટપટાવતો ન હતો દૂધ સાવ ધીમેથી બોલ્યો ભાઈ મોહન તું ચતુર છો ચતુર એટલે કે હોશિયાર છો કલાકાર છો મૂર્તિઓ સર્જવામાં નિષ્ણાત છો નિષ્ણાત એટલે હોશિયાર પણ આ મૂર્તિમાં એક ભૂલ ભૂલ રહી ગઈ છે જો એ ન હોય તો તારી બધી મૂર્તિઓ જીવંત લાગત પણ એ ભૂલને લીધે તાર આ મૂર્તિઓની કિંમત સાવ તુચ્છ છે તુચ્છ એટલે નજીવું અલ્પ બહુ થોડી છે કેમ મોહન આ વાત સાંભળીને રહી શક્યો નહીં તે એકદમ બોલી ભૂલ છે તરત જ મોહનને પકડી લીધો અને કહ્યું બસ આ એક જ ભૂલ છે અને દેવદૂત મોહનને પકડીને લઈ ગયો તો મિત્રો તમારે આ પાઠ ઘરે વાંચવાનો છે